आप जो रहा छो स्पार्क टुडे न्यूज। छोटाउदेपुर बहुचर एवं नकली सरकारी कर्मचारी बनी सरकार की करोड़ों रुपया की ग्रांट नो दुरुपयोग करी गरीब आदिवासियों हक ना नाणा चाव करी जनार अधिकारियों थी लई तेमा कोईपण रीते कोई संडोवायेला होय तेमनी सामे कड़क में कड़क कार्यवाही करवामां आवे तेवी लागणी अने मांगणी साथे ज दाहोद जिल्लाना आदिवासी समाज द्वारा देशना राष्ट्रपति ने संबोधतुं एक आवेदनपत्र दाहोद जिल्ला कलेक्टर ने आपवामां आव्युं छे। 5 डिसेम्बર 2023 સુધી યોગ્ય તપાસ કરી કૌભાંડનો જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવે અને તે લોકોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે। દાહોદ જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા 10 ડિસેમ્બર 2023ના રોજ ગાંધી ઇન્ડિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। આજે દાહોદ જિલ્લામાં સમગ્ર આદિવાસી આગેવાનો ભેગા મળીને અમે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપ્યું છે કે આ 6 નકલી કચેરી ટ્રાઇબલની પકડાઈ એની અંદરથી 58.59 કરોડ રૂપિયા ઉપાડી દેવામાં આવ્યા છે। મોદી સાહેબ એકવાર આવ્યા તો કહી ગયા કે અમારા આદિવાસી ભાઈઓને 20,000 કરોડ રૂપિયા આપું, બીજી વાર આવ્યા હતા તો કે 40,000 કરોડ રૂપિયા આપું અને ત્રીજી વાર આવ્યા કે 90,000 કરોડ રૂપિયા આપું। તો આટલા હજારો કરોડ રૂપિયા ટ્રાઇબલમાં આવ્યા તો એ ગયા ક્યાં? આદિવાસીઓના સામાન્ય વિકાસ માટે રોડ, રસ્તા, વીજળી, ગટર, પાણી માટે આ ટ્રાઇબલમાં રૂપિયા આવતા હોય, આદિવાસીની ઓફિસ કહેવાતી હોય, એમાંથી આ હજારો કરોડ રૂપિયા બારોબાર નેતાઓ ઉપાડી લે છે, એમના મળે ત્યાંને ઉપાડી લેવામાં આવે છે, એ ખૂબ એક તપાસનો વિષય બન્યો છે। અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે, તમામ આગેવાનોએ ભેગા થઈને અને અમે 15 તારીખની એમને મોહલત પણ આપી છે કે સાહેબ આ 15 તારીખ સુધી તમે તપાસ નહીં કરો તો અમે ઉગ્ર આંદોલન કરશું। એની અંદર અમે તમામ પાર્ટી છોડીને સમાજના આગેવાનો, નરેશભાઈ બારિયા છે, મેડા સાહેબ છે, હું છું, અમારા તમામ માજી ધારાસભ્યો છે અને આગેવાનો, આદિવાસી આગેવાનો બધા ભેગા થઈને પાર્ટીથી પર જઈને સમાજ માટે એક સાથે ઊભા રહીને આવેદનપત્ર આપ્યું છે અને આવતા દિવસમાં એક સાથે ઊભા થઈને વિરોધ પણ કરશું અને આદિવાસીઓના રૂપિયા ફરી પાછા મળે અને જે પણ મળે ત્યાં છે એમને મોટામાં મોટી સજા થાય એવી વિનંતી કરીએ છીએ।